પંચમહાલના ગોધરાના દરુણિયા પાસે અકસ્માતની ઘટના ઘટી છે. 20 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ બસને પલટી મારી છે તેણે, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. મધ્યપ્રદેશના ભગવાનપુરાથી મજૂરી અર્થે જઈ રહેલા આ તમામ લોકો મોરબીમાં જઈ રહેલ મજૂરી કામ માટે જે લોકો હતા તેમને અકસ્માત નડ્યો છે. 20 મુસાફરો ભરેલી આ જે બસ છે તેને અકસ્માત નડ્યો છે. જયેન્દ્ર જોડાયા છે વધુ વિગત સાથે. જયેન્દ્ર, જે રીતે અકસ્માત સર્જાયો છે, બસે પલટી ખાધી હોવાના સમાચાર છે, શું છે વિગત? ચોક્કસથી નુપુર, ગત રાત્રે દરમિયાન મધ્યપ્રદેશથી એક લક્ઝરી બસ ખાનગી જે હતી તે મુસાફરો ભરીને મોરબી તરફ જઈ રહી હતી. દરમિયાન ગોધરાના જે દારૂણિયા ગામ છે તેની પાસે આ જે બસ છે તેને પલટી મારી હતી, અને જે પલટી મારતા અંદર સવાર 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ જે મુસાફરો હતા બસના તે લોકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. જોકે આ જે અકસ્માત હતો તેની અંદર કોઈ ગંભીર ઈજાઓ ન થઈ હતી, પરંતુ પ્રાથમિક માહિતી મળ્યા મુજબ જે ડ્રાઈવર છે તેને જોકું આવી જતા આ જે બસ છે તે પલટી મારી હોવાનું બહાર આવી છે. ત્યારે પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે અને ઈજાગ્રસ્તોની સારવાર હાથ ચાલુ છે. જી, આભાર માહિતી માટે. તો ઈજાગ્રસ્તોની સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 20 મુસાફરો હતા ટ્રાવેલ બસમાં સવાર અને બસે પલટી ખાધી છે.